નવમી પત્નીને પરણી, ત્યાંથી એ ભેટ સોગાદ લઈ છેક ક્યાં ઉજ્જૈની પહોંચ્યા. ચક્રવર્તી જેવું સૈન્ય થઈ ગયું. ચક્રવર્તી ગામે ગામથી સેના, સેનાપતિઓ, સૈન્યો, રિદ્ધિ સિદ્ધિ, હાથી ઘોડા પાયદળ, અને પ્રજા પણ રાજાને કોઈ સમાચાર નતા. ડરી ગયું, મારી ઉજ્જૈની પર કોઈ આક્રમણ કરવા આવ્યું છે. ફટાફટ બધાને કીધું, ભાઈ મહિના સુધી હવે યુદ્ધ ચાલશે, કઈ કહેવાય નહીં, બધા ખાવા પીવાની વસ્તુઓ બધી ભેગી કરી લો, ઘરમાં ભરાઈ જાઓ, લોકડાઉન, કરફ્યુ, કોરોના આ ગયા એક મહિને કે લીએ પોતાનો ગઢ બળ મજબૂત કરીને, દરવાજા બરવાજા ખીલા બીલા ઠોકીને બધા મજબૂત કરી દીધા. અને શ્રીપાળે ઉજ્જૈનીને ફરતો ઘેરો ગાલી દીધો. એને કઈ યુદ્ધ નથી કરવું, પણ એની સેના એટલી મોટી છે કે સમય એમ નથી બહાર, એટલે એને ચારે બાજુ ગોઠવી દીધી. અને ચારે બાજુ ગોઠવે એટલે માણસ શું સમજે. રાત પડી, પ્રજા પણ ઊંઘ નથી આવતી. અને આ બાજુ મૈણા માં કમલપ્રભા ટેન્શનમાં. કમલપ્રભા મૈણાને કહે, મૈણા મૈણા આ યુદ્ધ થશે, ખબર નહી શું થશે, કેટલી ખુવારી. બીજું બધું ઠીક, મારો દીકરો સુખી હોય તો બહુ સારું. અને માએ અંદરથી જાણે મુદગાર આશીર્વાદ, બેટા જ્યાં હોય ત્યાં તું સુખી રહે છે. અને આ બાજુ શ્રીપાળને વિચાર આવ્યો કે સવારે લોકોની વચ્ચે મળ્યું એના કરતા માને રાતના મળ્યું. રાત્રિના સમયમાં શ્રીપાળ સીધો ઉડીને, દરવાજા તો બંધ છે ને, ઉડીને સીધો કમલપ્રભાના મકાન પાસે આવી ગયો. અંધારામાં તમારા વગર મફતિયાઓ જો જમ્પ મારી શકતા હોય હીરો, તો આ તો લબ્ધિધારી હતો. સિંઘમ પહોંચી ગયો, દરવાજો બંધ છે ને, માં દીકરી માં વહુનો સંવાદ ચાલે છે. શ્રીપાળને થયું, સાંભળવા દો અવાજ શું આવે છે. માં કે છે, બેટા શું થતું હશે, શું કરતા હશે. મૈના કે છે, બા ચિંતા મત કરો, આજે સાંજે હું દેરાસર ગઈ હતી, મને સાંજની ભક્તિમાં ખૂબ આનંદ આવ્યો. સમજાય છે, દેરાસર નજીકમાં હોય તો સાંજના સમયે, અમે તો સવારમાં જઈએ પછી નહીં, સવારમાં નહીં, અમે તો માર્કેટ જઈએ ને ત્યારે ભેગા ભેગા દેરાસર જઈ ગયા. એ તમે શું સમજો છો, દેરાસરને શું સમજો છો, સાઈડ પ્રોફિટ છે, સાઈડ પ્રોફિટ. ઘરના 10 કામ નીકળે ત્યારે 11માં કામ તરીકે કરો, 11માં કામમાં જો દેરાસરને રાખશો ને, યાદ રાખજો ભવાંતરમાં 11માં નંબરમાં તમારા સંસાર હશે. 10 સુધી 0 હશે, 0, કુછ નહીં મિલેગા.